સાબરકાંઠા જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે કરાવ્યો। 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને રાજ્યવ્યાપી શરૂઆત કરી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પ્રભારી અને રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતેથી મારું ગામ કોરોના મુક્ત ગામના અભિયાનને ખુલ્લો મૂક્યો હતો। સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમણને વ્યાપ શહેરી વિસ્તારમાં વધતો જોવા મળી રહ્યો છે। કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરે નહીં તે માટે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં શનિવારથી મારું ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ લાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક તેમજ વારંવાર સાબુથી હાથ સેનેટાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તો આ ઉપરાંત યુવા અને વયોવૃદ્ધામાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળી રહ્યું છે, ત્યારે પાત્રતા ધરાવતા વ્યક્તિઓમાં ફરજિયાત રસીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। મંત્રીશ્રી સાબરકાંઠા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠકમાં જિલ્લામાં વ્યાપેલા કોરોના સંક્રમણના વ્યાપની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના ટ્રિપલ ટી થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત જિલ્લામાં હાલ બેડની ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત જણાય તો તેવા સ્થળ સુનિશ્ચિત કરવા આયોજન કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને રેમડેસિવિર સરળતાથી મળી શકે અને ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તેમ કરવા જિલ્લા કલેક્ટરશ્રીને અનુરોધ કર્યો હતો। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણને ટાળી શકાય તે માટે ગામમાં જ કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવે, જેથી કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓની ઝડપથી સારવાર થઈ શકે। ગામમાં કોરોનાના વ્યાપને વધતો અટકાવી શકાય તેમજ સ્વૈચ્છિક લોકડાઉન કરવા પર ખાસ ભાર મૂક્યો હતો। બેઠક દરમિયાન હિંમતનગરના ઔદ્યોગિક એકમ દ્વારા ઉત્પાદિત થતી રેપિડ કિટને જિલ્લા વહીવટીતંત્રને લોકઉપયોગ અર્થે અર્પણ કરવામાં આવી હતી અને વધુ જરૂરિયાત હોય તો આપવા માટે સહયોગ પણ દર્શાવ્યો હતો। આ બેઠકમાં સંસદ શ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા, જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, જિલ્લા અગ્રણી શ્રી જેડી પટેલ, કુમારી કૌશલ્યા કુંવરબા સહિત જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા।